નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, તારીખ 26 જાન્યુઆરી એ આપણા માટે એક યાદગાર દિવસ હોય છે. પ્રજાસત્તાક દિવસ, ગણતંત્ર દિવસ, રિપબ્લિક ડે. તો મિત્રો, આ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. વર્ષો સુધી આપણે આ લોકતંત્ર જાળવી શકીએ, આપણા બંધારણ અનુસાર આપણો દેશ ચાલતું રહે એવી આપણી અંતરની શુભેચ્છા આપણે આપણા દેશ માટે પાઠવીએ. મિત્રો, ગણતંત્ર દિવસ એટલે જે દિવસે આપણા દેશમાં બંધારણ લાગુ કરવામાં આવ્યું તે દિવસ. મિત્રો, 75 વર્ષ પૂરા થવાના 26 જાન્યુઆરી 2022 આ દિવસે આપણે 75મો પ્રજાસત્તાક દિવસ મનાવશું. ગણતંત્ર, લોકોથી ચાલતો દેશ, લોકશાહીનો અમલ. તો ચોક્કસ આપણે આપણા જે આઝાદીની ચળવળના નેતાઓ થઈ ગયા એમને ધન્યવાદ કરશું, એમનો આભાર માનીશું. તેની સાથે સાથે આપણે આપણા ભારત દેશના સૈન્યની 3-3 પાંખના વડાઓ, સૈન્ય અને જે લોકોએ બલિદાન આપ્યા ભારત દેશને આઝાદ કરવા માટે, એ લોકોનો, આપણા જે આઝાદી ચળવળના લડવૈયાઓ એને પણ આપણે સલામ કરીશું. એ લોકો આપણા માટે આ આઝાદી મૂકી ગયા, આપણે એને માણીએ છીએ. ગુલામીમાંથી મુક્ત થયા, આપણા દેશનું બંધારણ આ દિવસથી લાગુ થયું અને એને અનુસાર આપણો દેશ આપણે ચાલવા દઈએ છીએ, ચાલે છે. લોકો દ્વારા ચૂંટાયેલા નેતાઓ આ દેશને ચલાવે છે. આ દિવસ તો મિત્રો આપણા માટે ખૂબ મહત્ત્વનો છે, ચોક્કસ આપણે એને માણીએ છીએ, ભોગવીએ છીએ. અને મેં કીધું એમ, આપણા બધા જ જે મેં ગણાવ્યા નેતા, આપણા સૈન્ય, આઝાદીના લડવૈયાઓ, જે લોકોએ ભોગ આપ્યો, જે લોકોએ બલિદાન આપ્યું, ઘણા વર્ષો આ ચળવળો ચાલી, ઘણા બધાએ જેલ ભોગવી, ઘણા બધાએ જાન આપ્યું, ઘણા બધા સંઘર્ષ પછી આપણા દેશને આઝાદ કર્યો. આઝાદી પછી આપણે ગણતંત્રની સ્થાપના થઈ, આજેના 75 વર્ષ પૂરા થઈ ગયા, આપણે એને ભોગવીએ છીએ, માણીએ છીએ. તો પણ મિત્રો, આજે મારો એક સવાલ છે કે શું ખરેખર આપણે આપણા દ્વારા ચાલતી લોકશાહીના અમલને જોઈ શકીએ છીએ? બહુ મોટો પ્રશ્ન છે આ. ઘણા બધા લોકોના મનમાં છે કે ભાઈ આપણે તો આ ભોગવીએ છીએ. પણ મિત્રો, ખરેખર આ ભોગવીએ છીએ કે પછી દેશના મુઠ્ઠીભર માણસો આ દેશ ચલાવે છે? શાસક પક્ષ, વિરોધ પક્ષ, બધું જ છે આપણે ત્યાં. વિરોધ કરવાવાળો વિપક્ષ પણ છે, શાસન કરવાવાળો શાસક પક્ષ પણ છે. કેટલા વર્ષો સુધી આપણા દેશના જે લોકો અનપઢ છે, ભણ્યા નથી, જેની પાસે જ્ઞાન નથી, એવા વ્યક્તિઓ અંધારામાં ચાલ્યા. આટલા વર્ષોથી આપણા જે રાજનેતાઓ લોકકલ્યાણ કરવાની વાતો કરે છે, એ લોકોએ આટલા વર્ષો સુધી આપણે જૂઠા વાયદા કર્યા, જૂઠાણા ચલવા. ગરીબ લોકોને પેલું આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો ભાઈ કોણીએ ગોળ વળગાવીને લોભાવ્યા. તો અને કઈ રીતે આપણે એમ કહી શકાય કે ભાઈ લોકો દ્વારા ચાલતો દેશ? આપણા દેશની વિડંબના છે કઈ, ચૂંટણી આવે એટલે વેપાર શરૂ થાય, આ પક્ષમાંથી પેલા પક્ષમાં, પેલા પક્ષમાંથી આ પક્ષમાં, કોઈની રાખે તો અપક્ષ. નેતા બનવું છે મારે તો લોકોની સેવા કરવી છે. કોઈક દલિત નેતા જમવા જાય, કોઈ કંઈ પૂછવા જાય, કોઈ ખબર પૂછવા જાય, બહુ બધું થાય છે, મોટા મોટા વાયદા થાય છે,
દેશના ગરીબો માટે જાણે પહેલાં ભગવાન બનીને આખું ને આખું સ્વર્ગ જમીન પર ઉતરી પડે છે. ચૂંટણી આવે ને કોઈ પણ રાજ્યમાં કે દેશમાં ત્યારે આવો પ્રવાહ આપણે જોવા મળે છે અને બધા જ બસ કલ્યાણ લોકકલ્યાણ લોકકલ્યાણની જ વાત કરે છે. બીજી કોઈ વાત જ આપણે સાંભળવા નથી મળતી. તો આ આપણે ભોગવીએ છીએ ખરા? 75 વર્ષ થવાના આ બંધારણને લાગુ થયાને આપણે આને ભોગવીએ છીએ? આપણો દેશ એક મુઠ્ઠીભર લોકો ચલાવે છે. અરે ભારતની પ્રજા એટલી બધી અનપઢ છે કે જે લોકોને ખબર જ નથી કે આ માણસ વાયદો કયો કરે છે, નિભાવવાનો છે નથી નિભાવવાનો, કંઈ જ નથી. આજનું યુવાધન, આજના લોકો ક્યારે જાગશે? ક્યારે આપણે આમાંથી બહાર નીકળીશું? 75 વર્ષ પછી ગુલામીમાંથી મુક્ત થયા પછી આપણે બીજા ગુલામોની ગુલામી કરીએ જ શા માટે? કયો યુવાન કોની પાસે જવાબ માંગે છે? ને આનું કારણ છે આપણા દેશના લોકોની એકતા નથી અને આપણે તેના કાયદા એટલા બધા પાંગડા છે કે જેની કોઈ લિમિટ જ નથી. દુનિયાના અમુક દેશ છે જ્યાં બધું નથી. આજે બહુ ધનાઢ્ય દેશો કહેવાય છે, સમૃદ્ધ દેશો કહેવાય છે અને દુનિયા એને ફરવા માટે માણવા માટે ત્યાં દેશને જોવા માટે જાય છે. તેની સંસ્કૃતિ જોઈ છે, તેના કાયદા જોઈ છે. ત્યારે એ લોકો વિચાર કરે કે ભાઈ આપણે ક્યાં છે, આમાંથી કંઈ જ નથી આપણે ત્યાં. તો મિત્રો મારો એક પ્રશ્ન છે કે ભાઈ આ બધું બદલાવામાં કેટલા વર્ષ લાગશે? ક્યારે બદલીશું આપણે? ક્યારે જાગીશું? આપણું યુવાધન ક્યારે જાગશે? ક્યારે નેતાઓ પાસે જવાબ માંગશે? શું 100 રૂપિયામાં વોટ ખરીદાય? એક નાસ્તાના પડીકામાં વોટ ખરીદાય? એક દારૂની પોટલીમાં વોટ ખરીદાય? ક્યારે જઈશું? ક્યાં જઈશું આપણે? કેમ નથી જાગવું આપણે? જાગવું જ જોઈએ. મિત્રો દુનિયામાં એવા દેશો છે જેની કાયદાની વ્યવસ્થા અને તેનું શાસન જોઈને આપણે થોડીક નવાઈ પામે, આપણે અચરજ આવે, આમ અચરજ પામીએ કે સારું કેવો દેશ. તો મિત્રો એમાં સૌથી પહેલો દેશ છે સિંગાપોર. અમેરિકા, જાપાન, ફ્રાન્સ આમાં આપણે કોઈ દિવસ જાણ્યું જ, વાંચ્યું છે પેપરમાં કે ભાઈ એક પક્ષનો નેતા બીજા પક્ષમાં ચાલ્યો ગયો અને અહીંયાથી ઉઠાવીને બીજી જગ્યા પર લીધો, એક ટેકો ખેંચી લીધો કે આ થઈ ગયું કે બિલકુલ નહીં. આપણે જાણવા જ નથી મળતું, આપણે જાણતા બી નથી. કારણ કે ત્યાં કાયદો સોલિડ છે, ત્યાંના લોકો પાવરફુલ છે. હમણાં વચ્ચે ખબર ને અમેરિકામાં પહેલાં કોઈક અશ્વેતને પોલીસે માર્યો ને એક્સપાયર થઈ ગયો, એ ગુજરી ગયો, એની પાછળ દેશ સળગી ગયો. જે ત્યાંની બ્લેક કોમ્યુનિટી છે એ લોકો રસ્તા પર ઉતરી ગયા, ટ્રમ્પને તોબા પોકાર આવી દીધેલો, માફી મંગા એનું વળતર અપાયું, ત્યારે માંડ માંડ કંઈક શાંત થયું. આપણે ત્યાં ક્યાં છે? આપણે ત્યાં કોણ કા મરી ગયું ખબર નહીં. રાજનેતા વિરોધ કરે પણ કોણ? શાસક પક્ષની, વિરોધ પક્ષ એનો ઝંડો લઈને દોડી જાય કે ભાઈ આમ કેમ થયું, આમ કેમ થયું, શું થયું, શું નહીં. પણ એ પછી થોડા દિવસ પછી કયા સેટલમેન્ટમાં એ ચેપ્ટર ખોવાઈ જાય છે આપણે કોઈને જાણતા નથી, ખબર બી નથી પડતી. સિંગાપોર, અમેરિકા, ફ્રાન્સ, જાપાન આ બધા પ્રજાસત્તાક દેશ છે. ત્યાં પણ પ્રજાથી ચૂંટાયેલો પ્રતિનિધિ જ રાજ કરે છે પણ ત્યાંની પ્રજા જાગૃત છે, તેનો કાયદો એટલો બધો પાવરફુલ છે કે આ બધી વસ્તુ નથી. આપણે ત્યાં તો ચૂંટણી આવે ને સ્ટેટની છે ભાઈ, અરે ગ્રામ પંચાયતની ચૂંટણીથી માંડીને આપણા પીએમ સુધીની ચૂંટણીમાં પેલો એક એ આવે, ઉત્સવ આવે, ઉત્સવ. કેટલા બધાના ગજવા ભરાઈ જાય, કેટલા બધાને લેતી દેતી થઈ જાય, કેટલા સોદાઓ થઈ જાય. આપણા નેતાઓ હજારો કરોડના માલિક, આપણે કોઈ દિવસ વિચાર્યું છે? આ કાયદો કેમ ગવર્મેન્ટ નથી લાવી? આજે મારે એની બી વાત કરવી છે. કેમ 70 વર્ષ આ 75 વર્ષથી આજુ કયા રાજનેતાએ આ વસ્તુ વિચારીને એનો કાયદાનો અમલ નથી થયો?
આપણે અમેરિકામાં કોઈ દિવસ એવું વિચાર્યું કે ભાઈ કોઈક વેપારીને ત્યાં રેડ પડી, ત્યાં બહુ બધી બ્લેક મની નીકળી ને એ થયું ને એને દંડ થયો ને જેલ થઈ, કશું નહીં આવે. સિંગાપોરમાં બી નહીં આવે. અરે સિંગાપોરનો તો એક કિસ્સો છે બહુ સરસ, કે ત્યાંના એરપોર્ટ પર તમે ઉતરો ને તો ત્યાંની સામાન લઈ જવાની ટ્રોલી તમે આખા શહેરમાં ગમે ત્યાં લઈ જાઓ, ગમે ત્યાં. ત્યાં તમારો સામાન ઉતારીને ત્યાં એનું એક સ્ટેન્ડ બનાવેલું હોય નજીકમાં, ત્યાં જઈને તમારે ટ્રોલી મૂકી દેવાની, એરપોર્ટની ગાડી આવીને લઈ જાય. આપણે ત્યાં છે શક્ય, આપણે ત્યાં જો એરપોર્ટની ટ્રોલી ઘરે લાવવા દીધી હોય તો એ બાબા ગાડી બની જાય. તો લોકો પણ એવા છે ને લોકોને કારણે નેતા પણ એવા છે. લોકો ક્યારે જાગશે, ક્યારે આ સામ્રાજ્ય આવશે, રામ રાજ્ય ક્યારે આવશે? બિલકુલ પણ નહીં. ચોક્કસ ધ્યાન રાખજો, જ્યાં સુધી તમે નહીં જાગો, જ્યાં સુધી તમે દેશના કાયદા નહીં બદલાવો ત્યાં સુધી આ નથી થવાનું. આપણે ત્યાં પહેલાં મેં કીધું ને ચૂંટણીમાં એક ઉત્સવ આવે, એક મહિના પહેલાં જેના ગુણગાન ગાતો હોય, જેની આરતી ઉતારતો હોય, એને જો ટિકિટ નહીં મળી તો એ ભરી ભરીને ગાળો આપે. એનો નેતા બી ખરાબ થઈ જાય, પક્ષ પણ ખરાબ થઈ જાય, બધું જ થઈ જાય, એનો દુશ્મન બની જાય. એકદમ એક જ દિવસમાં દલ બદલું દુશ્મન થઈ ગયા. પાછી જો કંઈ લાલચ ફેંકાય, કંઈ લોલીપોપ એને મળી ગઈ તો પાછો એમાં બેસીને ગુણગાણ ગાય. બાપ એક પક્ષમાં, દીકરી બીજા પક્ષમાં, એને લાગતા વળગતા માણસોને ત્યાં સરકારી ડિપાર્ટમેન્ટ રેડ પાડે તો હો હો અધ અધ, આમ પેલું કહેવાય ને રૂમ ભરીને રૂપિયા નીકળે. ક્યાં જશું આપણે? કેમ આ બધી વસ્તુ આપણે સિંગાપોરમાં, જાપાનમાં, ફ્રાન્સમાં, અમેરિકામાં નથી જોતા? કેમ નથી જોતા? તનો કાયદો બળવાન છે. ત્યાં પણ નાની મોટી એબ હશે, હું ના નથી કહેતો, પણ આપણા જેટલી તો નહીં. એક માણસની પાસેથી સત્તા તમે લીધી એટલે પાગલ થઈ જાય, ગાંડો હાથી બની જઈશ કે મારા હાથમાંથી સત્તા ચાલી ગઈ. કેવી રીતે ચાલશે? તો આ શક્ય છે અને આ હોવું જોઈએ. આપણે કેમ એને નથી સમજતા, કેમ નથી જાણતા? આપણે ત્યાં ચૂંટણી આવે ને એટલે બધામાં એક જીન આવે, જીન બધા નેતાઓમાં. કયું જીન આવે? વિકાસનું, કલ્યાણનું, આ જીન આવે. માઇકમાં જે બૂમ પાડીને બોલે કે આમ થઈ જશે, આમ કરીશું, આવું થઈ જશે, આના પછી તો દેશમાં ગરીબી જ નહીં રહી, માણસો પાસે રોજગાર હશે, ફલાણું હશે. 70-75 વર્ષ થઈ ગયા ભાઈ, હજુ કંઈ જ નથી થયું. મુઠ્ઠીભર લોકો આજે પણ દેશ ચલવે જ તો આપણે ગુલામીમાં જ છીએ ને, સીધો સીધો હિસાબ છે. નેતાઓ તો છે ને ચૂંટણીની જે પેલી જાહેરાત છે એમાં કલ્યાણના દેવતા કહેવાય એમ. અરે એટલા બધા પ્રપંચ થાય, એટલું બધું આપણે સાંભળીએ જાણીએ, પણ કંઈ નહીં, એનો કોઈ અમલ જ નથી, કંઈ થતું જ નથી, કશું નહીં, લોકોના હાથમાં કંઈ જ નથી આવતું. સોની નોટ વોટ મારો, દારૂની બોટલી સિક્કો મારો, આ કરાવો, થઈ ગયું, પતી ગયું. કેવી રીતે દેશ ચાલશે ને કઈ લોકશાહી આપણે ભોગવીએ છીએ? કઈ લોકશાહી ભાઈ? છેલ્લા 7 વર્ષમાં ભારતે કંઈ 10-20% ફરક જોયો. ત્યારે જ્યારે એક ઈમાનદાર નેતા ગાદીએ બેઠા ત્યારે એને પણ કામ કરવું છે, પણ એની આજુબાજુના લોકો એને કામ નહીં કરવા દે. મિત્રો, આપણે એક સિંગાપુરની વાત જાણીએ. આજે આપણે વાત કરી કે સિંગાપુરમાં આવું નથી, તો મિત્રો આજે મેં છે ને જરાક બેસીને થોડોક અભ્યાસ કર્યો, તો એમાં મેં જોયું કે ભાઈ સિંગાપુરની સેનેટમાં કેટલી સીટ? 104 સીટ. 104 સીટમાંથી શાસક પક્ષ પાસે 83 સીટ છે અને 21 સીટ વિપક્ષ પાસે છે. એમાં કંઈ 2-3 નાની નાની પાર્ટીઓ છે, કોઈ પાસે 9 છે, કોઈ પાસે 3 છે, એવું બધું કંઈક છે. પણ જે 21 જણ છે ને, પેલા 83 જણને ધ્રુજાવે, 83 જણાને ઊંઘવાની દે. આ કેમ નથી થયું? આ અરજી આવી છે, એનો નિકાલ નથી થયો, દેશમાં જે કાયદો છે એને અનુરૂપ કામ નથી થતું, તમે શું કરો છો? શાસક પક્ષે આની પર ધ્યાન આપવું જોઈએ, કરવું જોઈએ.
આ બધું થાય છે. વિપક્ષમાં જે બેસે છે ને તે મજબૂત બની જાય છે, અને એવો વિપક્ષ હોય ને તો કામ કરવાની મજા આવે. આપણે તાનો વિપક્ષ કેવો છે, આણે આટલા ખાઈ લીધા અને આ કરી દીધું આમાંથી નીકળો. આપણો વિપક્ષ તો શાસક પક્ષનો પગ પકડી રાખે કે કદાચ કંઈક ઉપર ચાલી ગયો તો. ભારતના બધા જ પક્ષ વિપક્ષ માટે હું કહીશ, નરેન્દ્રભાઈ કામ કરવા બેઠા છે. કોણ કામ કરવા દે છે? તો બહુ સ્ટ્રોંગ માણસ છે તો આટલું બી કામ થયું તો આજે આપણે આટલું કંઈક ભોગવીએ. પણ હવે આપણે જાગીશું ને, આ જે નેતાઓ છે એને કાઢવા માટેનો એક કાયદો હું આજે કહું છું તમને. જો એ અત્યારની ગવર્મેન્ટ લાગુ કરે તો ભારતના 90% રાજનેતાઓ બદલાઈ જાય. 90% આપણી શરત છે. ફક્ત ને ફક્ત પ્રોપર્ટી આધારની સાથે જોડી દો. મિત્રો, સિંગાપુરમાં જે છે ને આ સેનેટ સભ્યો, એ લોકોનો પગાર કેટલો છે ખબર છે? વર્ષનો $1,92,500 સિંગાપુર ડોલર. સિંગાપુર ડોલરનો ભાવ છે 55 રૂપિયા. તો 1.25 કરોડ વાર્ષિક એનો પગાર થયો. તો મિત્રો, આપણે વાત કરીએ સિંગાપુરની. સિંગાપુરની સેનેટમાં સભ્ય છે 104, એમાં 83 શાસક પક્ષના અને 21 વિપક્ષના. 21માં 2-3 નાની નાની પાર્ટીઓના છે, પણ એટલા બધા મજબૂત કે સામેનાને ધ્રુજાવી દે, શાસક પક્ષને ઊંઘવા નહીં દે તારે દેશ ચાલે. ટુરિઝમ પર આખો દેશ ચાલે સિંગાપુર. લાંચ રૂશ્વત નામે નથી કોઈ જગ્યા પર, કોઈ ભોપાળાની કંઈ નહીં. પેલા 83 જણાના 21 જણા ઊંઘવાની દે તો એક જણના ભાગે 4 માણસ આવે, એક વ્યક્તિ 4 જણની ઊંઘ આરામ કરી દે ત્યારે એ દેશ ચાલે છે. આપણે તો આપણો પેલો વિપક્ષ ઊભો થાય તો પેલાનો પગ ખેંચે, ભાઈ તું ઉપર ચાલ્યો ગયો તો હું પાછળ ક્યાં જઈશ. ખોટા આર્ગ્યુમેન્ટ, શાસક પક્ષનું કરેલું કામ ખોટું ગણાવીને એને બદનામ કરવાની કોશિશ છે. શાસક પક્ષ સારું કામ કરે ને તો એને બિરદાવો, એના વખાણ કરો કે ના, આ વ્યક્તિએ સારું જ કામ કર્યું. આપણે તાના અંગૂઠા છાપ લોકો આપણી પર રાજ કરે, ભણેલા ગણેલા છે તો તે આપણે કંઈક એવી પટ્ટી પડાવે કે આપણા દિમાગમાં જ નહીં આવે. જે લોકો ખોટા કર્મ કરીને કોર્ટ કેસમાં કે સરકારી ખાતામાં ફસાય છે એને એ જ શાસક પક્ષના કે વિપક્ષના જે સારા સારા વકીલો છે તેને બચાવવાનો પ્રયત્ન કરે. કેમ વકીલ ના કહી શકે કે ભાઈ હું તારો કેસ નહીં લડું, દેશ વિરુદ્ધ છે? છે આપણે તો એવો વકીલ? કોઈ નથી. વકીલની ફીસ કેટલી? એક હિયરિંગમાં 50 લાખ. ડ્રગ્સમાં પકડાવું તો 1 કરોડ. કંઈક બીજો કાયદો આવ્યો તો બીજી રીતે પૈસા. આ બધું ચાલે છે. કોણ કોને માટે જવાબદાર છે આપણે ખબર જ નથી. તો આનો નિકાલ આપણે લાવશું તો જ થશે ભાઈ. બસ મેં કીધું ને, એક જ કાયદો આવવો જોઈએ ભારતમાં કે પ્રોપર્ટી અને આધાર લિંક થાય. જુઓ પછી કેટલા રાજકારણી સફેદ કોટ પહેરીને આવે છે, કેટલા ભાષણમાં કહે છે કે હું કલ્યાણ કરવાનું. કલ્યાણ તમે તમારું જ કરો છો ભાઈ, આ દેશ તો ક્યાં ચાલ્યો ગયો ખબર જ નહીં. 7 વર્ષમાં કંઈક જોયું કે હવે કંઈક લોકોના કામ થાય? સાલા 3 કરોડ ગેસના બાટલા બારોબાર વેચાઈ જાય. હે, કેટલા લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં ભૂતિયા રેશન કાર્ડ ચાલે એનું અનાજ બરોબર ચાલ્યું જતું હતું. આ તો આ માણસ કંઈક દેશ માટે પેદા થયો ને એને એના શાસન દ્વારા એના હાથમાં આવી તો આપણે આટલામાં બચાવી શકીએ. બાકી તો આપણે કઈ ગલીમાં હોતે અત્યારે? અને હજુ આ 75 વર્ષ પછી માંડ આટલો 10% કે 20%નો સુધારો આપણે જોઈએ તો હું એમ કહું કે ભાઈ નરેન્દ્ર મોદીને ભગવાન હજુ 100 વર્ષ આપે તો આપણે જીવી તો શકશું, આપણે કંઈક મેળવી શકશું, નહીં તો કેવી રીતે ચાલશે આ દેશ? સિંગાપુરના સેનેટ સભ્યની આવક કેટલી? તો મિત્રો, સિંગાપુર ડોલર 55 રૂપિયાનો છે અને એક સેનેટ સભ્યને $1,92,500 વાર્ષિક મળે છે. હવે તમે ગણી નાખો કે એની મંથલી ઇન્કમ કેટલી થઈને કેમ છે,
એને સંતોષ છે, સંતોષ છે, કાયદો છે ત્યાં કે ભાઈ આ નહીં થાય. આ તો આ 83 બેઠા છે ને તો પહેલાં બાકીના 21 બીજા પક્ષના છે, પણ આ 83માંથી કોઈ એમ કહે કે ભાઈ 80 ફરી જાય તો આપણે સરકાર બનાવી દઈએ, પેલા વિપક્ષને સાથે લઈ લઈએ. અત્યારે મહારાષ્ટ્રમાં શું છે, આ જ છે ને, કોંગ્રેસ શિવસેના ને એનસીપી એકબીજા પર રોજ થૂકે છે, શાસન તો ભેગા જ કરે છે, સરકારી એજન્સીઓ પડી તો એ ખોટી, એને કેમ એમાં દખલ દીધી, સીબીઆઈ ખોટી, ઈડી ખોટી, આઈટી ખોટું, બધા ખોટા, એ લોકો સાચા. મહારાષ્ટ્રના નેતામાં આપણે શરદ પવારને વિચાર્યું છે, એની પાસે શું છે, હજારો કરોડનો માલ. હું એમ કહું જ ને કે આધારને પ્રોપર્ટી જોડો, શરદ પવાર રાજકારણ છોડી દે, જોડી જોઈ. હું તો નરેન્દ્રભાઈને કહું છું કે વહેલામાં વહેલી તકે આ કાયદો લાવો, ભાજપ સરકાર ચોક્કસ આ કાયદો લાવે તો મેં કીધું એમ ભારતના 90-95% રાજકીય નેતાઓ બદલાઈ જાય, લોકો ઘર ભેગા થઈ જાય, જેલ ભેગા થઈ જાય. કારણ કે આધારમાં જે જોડાશે એના વગરની જે પ્રોપર્ટી તેનો જવાબ કોણ આપશે? નોકરના નામે 10 કરોડનું ફાર્મ હાઉસ, કામવાણીને બાઈના નામે 5 કરોડનો બંગલો, ડ્રાઈવર મોટી કંપનીનો માલિક. આધાર પ્રોપર્ટી બંને જુદા છે, ભેગા કર્યા. ગવર્મેન્ટ આની પર ચોક્કસ વિચાર કરે અને જો આનો અમલ કરે, નથી થવાનું મને ખબર છે, 100% નથી થવાનું. કારણ કે એમાં બી તો છે જ બધા, ટિકિટ લેવા માટે પૈસા 5 કરોડ 10 કરોડ. આપણે ત્યાં છે ને સૌથી સસ્તો ને સારો પ્રોફિટેબલ ધંધો હોય તો તે છે રાજકારણ. કોર્પોરેશનથી માંડીને કોઈ બી સત્તા પર આવો, પૈસાનો ઢગલો થવાનો શરૂ થઈ ગયો. 5 કરોડ એક માણસ ઇન્વેસ્ટ કરે તો એ સારામાં સારો ધંધો કરે ને તો એ 5 કરોડના ડબલ પ્રોફિટવાળો ધંધો હોય ને તો 5 કરોડ જો ઇન્વેસ્ટ કર્યા પછી 5 વર્ષમાં એને 15 કરોડ રૂપિયા મળે. જાગતો ધંધો જેને કહીએ ને કે ભાઈ નુકસાન આવે જ નહીં એવા ધંધામાં, પણ અહીંયા તો 5 કરોડની ટિકિટ સીધા 500-5000 કરોડ અપાવી દઈ, પછી કોણ હારે? 5 કરોડની ટિકિટ લેવાની ને બીજા 25-50 કરોડ કાંથી લાવવાના, ખર્ચવાના, વ્યાજે લાવીને બી ખર્ચવાની. એકવાર સત્તા પર આવી ગયો પછી તો એ સફેદ હાથી થઈ જાય, ઐરાવત, પૈસા જ પૈસા, પૈસા જ પૈસા. ક્યારે ચાલશે, કેવી રીતે ચાલશે આ બધું? દેશ લૂંટાય છે, ધ્યાન રાખો, આપણા જ પૈસે આ લોકો કરે છે. આ પહેલાં યુપીમાં પકડાયા અત્તરનો ધંધો અહીંયા લગાવી લગાવીને સૂંઘીને નાક સોરાઈ ગયા. પેન્ટા 100 કિલોમાં નીકળે, પૈસા ઢગલા બન નીકળે, 200 કરોડ ને 300 કરોડની કેશ નીકળે, તો પ્રોપર્ટી તો કેટલી હશે? તો કહું ને, આધારને પ્રોપર્ટી જોડાઈ જાય ને આપણા દેશમાં, મમતા ભાગી જાય, પવાર ભાગી જાય, અસદુદ્દીન ઓવેસી ભાગી જાય, બહુ બધા લોકો ભાગી જાય. દેશના કાયદા બદલવાની ફરજ પાડશે યુવાન ત્યારે જાગશે, નહીં તો નહીં જાગે. કારણ કે રાજકારણ એ કંઈ લોકકલ્યાણનું કામ જ નથી, ફક્ત ને ફક્ત પૈસા બનાવવાની ફેક્ટરી છે અને એમાં જ લોકો રટ છે. કામ કરવાવાળા બહુ લોકો છે પણ એને વિપક્ષ પક્ષ ટિકિટ નથી આપતું. મેં જોયું ને આ ચૂંટણીમાં પણ જોયું, અમને યુપીની ચૂંટણીમાં જોયું કેટલા બધા દલ બદલાઈ ગયા. દલ બદલીને આવ્યા તેને ટિકિટ મળી ગઈ, છોડીને ગયા એની જગ્યા પર નવો માણસ આવી ગયો. એક મશીન ગયું, બીજું મશીન આવ્યું, ક્યારે કઈ રીતે? તમે 1000 કરોડની પ્રોપર્ટી બનાવીને બેઠા છો પછી પણ ભૂખા છો, ક્યારે થશે આ બધું? ક્યારે થશે ને ક્યારે આપણે આગળ ચાલશું? આપણો દેશ ક્યારે ચાલશે? અને ખરેખર 75 વર્ષ પછી શું આપણે લોકશાહી ભોગવી શકીશું? લોકોના મનમાં જે ભાવના છે, લોકોને જે જોઈએ છે, તે લોકો સુધી ક્યારે પહોંચાડશે? કયા નેતાઓ પહોંચાડશે આપણે? તો મિત્રો, આ જે વાત છે
તેના પર આપણે બહુ જ ધ્યાન આપવાનું છે. આપણા ભારત દેશના નાનામાં નાના યુવાને જે મત આપે છે એને જાગવાનું છે. ભારતમાં એવા કાયદાની જરૂર છે કે દલ ન બદલી શકાય, આધાર સાથે પ્રોપર્ટી જોડાવી જોઈએ, અને હું તો કહું છું એવો કાયદો હોવો જોઈએ કે જે રીતે વોટ આપીને બેસાડીએ ને એવી રીતના વોટ આપીને એને ઉતારી શકાય. કાયદો લાવો, ચોક્કસ દેશ બદલાઈ જશે. સિંગાપુર બનશે, અમેરિકા બનશે, ફ્રાન્સ બનશે, જાપાન બનશે. આપણે વાતો કરીએ છીએ, બધું કરીએ છીએ, દેશના વખાણ કરીએ છીએ, પણ આ ત્રણ ચાર જે દેશ છે ને એમાંથી એક 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 સારા સારા કાયદા ઉઠાવીને ભારતમાં લાવો ને એનો અમલ કરાવો. વાત પતી ગઈ. ક્યાં છે, કયો નેતા આમાં તૈયાર છે, છે કોઈની તાકાત? લાવો, ચોક્કસ લાવવાની જરૂર છે અને કરો. અને મિત્રો, અત્યારે જે આપણું દેશનું અર્થતંત્ર જે વેગ પકડી રહ્યું છે તેમાં નરેન્દ્રભાઈને ધન્યવાદ. ચોક્કસપણે આ નેતાને પણ હું કહું છું કે જો તમે પણ આવા કાયદાઓમાં વિચારો, હું માનું છું તમે વિચારો જ છો, ચોક્કસ નરેન્દ્રભાઈ આ બાબતમાં વિચારે છે, પણ જે આખો પ્રવાહ છે, ગાદરિયો પ્રવાહ, એમાંથી થોડા થોડા ધીરે 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 છંટાઈને લોકો બહાર નીકળશે, પછી પાણી ચોખ્ખું થશે ને એ પ્રવાહ આપણે ખરેખર તરવાને લાયક હશે, તો એની પર આપણે ધ્યાન આપીશું. તો મિત્રો, ફરી પાછા આપ સૌને પ્રજાસત્તાક દિન નિમિત્તે આપ સૌને શુભકામના. આજે પણ આપણે મનમાં ધારીએ, નક્કી કરીએ કે ભાઈ આપણી લોકશાહી અટલ રહે, એમાં કોઈ કમી ન આવે. પણ મિત્રો, આ જે જયચંદો બેઠેલા છે એને કાઢવા માટેનો કાયદો ચોક્કસ લાવવો જોઈએ અને એની પર આપણે ધ્યાન આપવું જોઈએ. અને ચોક્કસપણે દેશનો યુવાન જે દિવસથી જાગૃત થઈ ગયો ને તે દિવસથી માનજો કે ચોક્કસ આપણે એક એવી દિશા પકડશું કે અમેરિકા આપણી પાસે લોન લેશે, રૂપિયા એકની સામે $3 હશે. છે, ભારત પાસે છે તાકાત. અત્યારે જ ડોલર ડાઉન જઈ રહેલો છે, તો એક સમય એવો આવે કે ઇન્ડિયન 1 રૂપીસ અગેન્સ્ટ $3 ચોક્કસ આપણે લાવી શકીએ છીએ. પણ આજ મેં જે કીધું ને એ જો થઈ ગયું ને આપણે જે પેલું કાળું ધન શોધવા નીકળ્યા દુનિયામાં, સ્વિસ બેંકમાં છે જ નહીં, બંગલાઓ ભરેલા છે નોટોના. 2016માં નોટબંધી થઈ ત્યારે પણ આ જ હાલત થઈ, અત્યારે ફરી પાછી આ હાલત છે કે લોકોએ રૂમ ભરી ભરીને, બંગલા ભરી ભરીને પૈસા મૂકી દીધેલા છે. જો અત્યારે આ બધી બાબતો પર ધ્યાન અપાય તો ચોક્કસપણે આપણે એમાં એક સારું પરિણામ મેળવી શકીશું. અને મિત્રો, આપણે તો બસ ભગવાનને પ્રાર્થના જ કરવાની છે કે ચોક્કસપણે આવા કાયદાઓ આવે ને આપણે એમાંથી બચી શકીએ. પણ મિત્રો, ફરી પાછા ગાંધી બાપુથી લઈને આપણા આઝાદીના દરેક લડવૈયાઓને, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, બધાને મારી ફરીથી એક દિલથી એક એવી પ્રાર્થના કે ભાઈ આ લોકો ફરી પાછા આપણા દેશમાં જન્મ લે અને આપણા દેશનું કલ્યાણ થાય. તો મિત્રો, આઝાદીના લડવૈયાઓને, આપણા જે આઝાદી ચળવળના જે કાર્યકરો હતા તેને, આ સૌને આ વખતનો પ્રજાસત્તાક દિન ખૂબ ખૂબ મુબારક. અને મિત્રો, આ 75 વર્ષ પછી બીજા 75 વર્ષ સુધી આપણે ભારતને એવી ઊંચાઈ પર લઈ જવાનું નક્કી કરીએ કે જ્યાં એ મહાસત્તા હોય અને અમેરિકા, રશિયા અને ચાઇના ભારત પાસે લોન લે, તો આની પર આપણે ચોક્કસ અમલ કરવો જોઈએ. ફક્ત ને ફક્ત કાયદા મજબૂત કરવાની જરૂર છે. અને મેં કીધું એમ, પ્રોપર્ટીને આધારને જો જોડી દીધા તો ચોક્કસપણે તે. મિત્રો, મને એવા થોડું ઘણું જ્ઞાન છે કેમ કે 1951માં કોઈ કાયદો બનેલો એને આધારિત આજે બી આ બધું ચાલે છે, તો એમાં બદલાવ લાવવાની બહુ જરૂર છે. નરેન્દ્રભાઈએ ઘણા બધા ન કામના કાયદાઓ તો કાઢી નાખ્યા, ધીરે ધીરે માણસ પોતાની સમજ પ્રમાણે આગળ વધી રહ્યા છે. પણ ચોક્કસ આ એક જ વ્યક્તિ છે આજે જે ભારતનું ભાવિ બદલી શકશે. બાકી મિત્રો, આના પછી કોઈ છે નહીં સિવાય ભારત વેચાઈ જાય, તો આપણે એમાંથી બચવું છે અને આપણે આપણી લોકશાહીને ટકાવી રાખવી છે. તો પ્રજાએ જાગૃત થવું પડશે,
તો આ ચોક્કસ આ વિડીયો સાંભળજો, લાઇક કરજો, શેર કરજો અને ધ્યાનમાં લેજો. તમારી આવનારી પેઢીને જાગૃત કરજો. આ લાંચ રુશ્વતનો જે હિસાબ છે ને, એમાંથી આજના બચ્ચાઓને કાઢો કે ભાઈ લાઇનમાં નહીં ઊભા રહેવાય, 200 રૂપિયા આપીને પાછળથી ટિકિટ લઈ લેવાય, પાસ થઈ જવાય, પેપર ફોડી નંખાય, અહીંયા તો આવું બધું ચાલે, પોલીસ પકડે તો 50 રૂપિયા આપી દેવાના, નીકળી જવાનું. આ બધામાંથી બહાર કાઢો, આજની પેઢીને આમાંથી બહાર કાઢો તો જ દેશ ઊંચો આવશે. પકડાય અને તમે ગુનામાં, 500 રૂપિયા દંડ છે ગવર્મેન્ટનો, 500 રૂપિયા આપો, કબૂલી લો કે મેં ગુનો કર્યો છે. પણ તમે બચ્ચાઓને પણ તમે કરપ્શન શીખવો છો. કેવી રીતે તમારી આગલી પેઢી આમાંથી બહાર નીકળશે? તો મિત્રો, આ બધા પોઈન્ટ્સ જે તમને મેં ધ્યાનમાં આપ્યા એ બધા ધ્યાનમાં રાખજો અને આવનારી પેઢી આ બધા કાયદાઓથી વંચિત ન રહી જાય. પરદેશમાં જે કાયદાઓ અમલમાં છે તેનો અમલ જો આપણે કરીએ અને એ કાયદાઓ આપણે આપણા જીવનમાં જોડીએ અને આપણા દેશને એક સમૃદ્ધ દેશ બનાવીએ. જે પેલી કહેવત છે ને, સોનાની ચીડિયા એ બનાવો. આપણે પાછી સોનાની ચકલી બનાવવાની છે ભારતને, તો એની પર આપણે ચાલીશું. મેં કીધું બસ એક આધારને પ્રોપર્ટી જોડાઈ જાય ને તો ભારતમાંથી 90-95 રાજનેતાઓ બદલાઈ જશે, બધા ભારત છોડીને ફોરેનમાં સાયલા જશે અને ભારતમાં બધા નવા નેતાઓ આવશે. કેમ કે જે નવા નેતાઓ આવ્યા ને તે બી બધા આમાં જ ભેળવાઈ ગયેલા છે, તો હવે નવા નેતા એવા લાવવાના જે લોકો કરપ્ટ ના હોય. બરાબર, તો આપણે આજની જે આપણી નાની પેઢી છે, આપણા બાળકો છે, એને આ સંસ્કાર નથી આપવાના, એને આમાંથી બાદ કરવાના છે, તો જ આપણે આમાંથી જીતી શકીશું. તો મિત્રો, આ વિડીયો ચોક્કસ લાઇક કરજો, શેર કરજો અને એક એક દુનિયાના એક એક ગુજરાતી સુધી આ વિડીયો જાય ને એવી મારી ઈચ્છા છે. તો આ કામ તમારે કરવાનું છે. એક બટન દબાવવાથી આટલું કરશો બધું જ બદલાવાનું છે. તો મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌની રજા લો, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.